સોસ્યસી બ્રેકિંગ યાર્ડમાં ઉદ્યોગપતિઓ દ્વારા પ્લોટની અંદર લોખંડની મોટી મોટી પ્લેટો નાખીને પોતાના પ્લોટો બિન અધિકૃત વધારવામાં આવી રહ્યા છે જે ગુજરાત મેરીટાઇમ બોર્ડ જાણવું હોવા છતાં આંખ આડા કાન કરે છે અને આ બાબતે અમારા દ્વારા રજૂઆતો કરવા છતાં કોઈ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નથી આવતો ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લેખિત નોટિસ આપવા ખાતર આપવામાં આવે છે તેમ છતાં પણ બિન અધિકૃત લોખંડની પેટ દ્વારા બાંધકામ બનાવવામાં આવી રહ્યું છે આજે કોઈ પણ જાતની રોકટોક વગર ચાલુ છે આવા ઉદ્યોગપતિને ગુજરાત મેરીટાઈમ બોર્ડની નોટિસનો પણ કોઈ ડર નથી તેમજ સુપ્રીમ કોર્ટના કાયદા ઉપર અલંગ સોશિયા શીપ બ્રેકિંગ યાર્ડમાં દરિયા કિનારે કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી આગામી દિવસોમાં બિન અધિકૃત દબાણ દૂર નહીં કરવામાં આવે તો જરૂર પડશે તો પ્લોટની સામે ઉપવાસ આંદોલન કરીને પણ આ દબાણો દૂર કરવામાં આવશે કારણ કે જો આવા દબાણો હવે દૂર કરવામાં નહીં આવે તો અન્ય પ્લોટોને આવીને આવી રીતે રીતે બેફામ મોટી મોટી પ્લેટો નાખીને દરિયો ગુજરાત ફાળવેલા પ્લોટ પ્લોટો મોટા પ્લોટો બનાવી નાખવામાં આવી રહ્યા છે જેને કારણે ગુજરાત મેરીટાઈમ બોર્ડને પર લાખો રૂપિયાનું નુકસાન છે અને જરૂર પડશે તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા પર ખખડવા માટે અમે તૈયાર છીએ તેની આ બાબતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પર આ અંગે ગંભીર નોંધ લે તેવી અમારી વિનંતી છે આવા દબાણો તાત્કાલિક દૂર કરવા વિનંતી છે કારણ કે જો આવા બાંધકામ દૂર ન કરવામાં આવે તો ભવિષ્યમાં મોટા પાયે દરિયાનું પુરાણ થશે અને દરિયામાં રહેતા જીવજંતુને પણ નુકસાન થશે અલંગ સોશિયસ સિપ બ્રેકિંગ યાર્ડના પોર્ટ ઓફિસર શ્રીને રૂબરૂ રજૂઆતો પણ કરવામાં આવેલ છે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા કોઈની રોકટોક ન હોવાને કારણે પ્લોટની સામે પણ પ્લોટના માલિકો દ્વારા સરકારી જમીનમાં રૂમ ઉતારવામાં આવી રહ્યા છે આ બધું અમને દેખાય છે પરંતુ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને કેમ દેખાતું નથી અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં સુપ્રીમ કોર્ટના દરિયાઈ કિનારાના કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી અલંગ સોશિયોનો વિકાસ થાય તે ખાસ જરૂરી છે પણ સાથોસાથ કાયદાનું પાલન કરવામાં આવે તેવી અમારી માંગ છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગરને લેખિત રજૂઆત ફરી કરવામાં આવેલ છે રિપોર્ટિંગ બાદ સુખદેવસિંહ ગોહિલ સોશિયા